બોટાદ શહેર અને જિલ્લામાં લાભપાંચમના દિવસે હીરા ઉદ્યોગમાં મુહૂર્ત થયું નથી અને હીરાની ઓફિસ અને કારખાનાઓમાં તાળા જોવા મળી રહ્યા છે. ક્યારે હીરા ઉદ્યોગ શરૂ થશે તેની કોઈને કંઈ ખબર નથી, જેથી હીરાના વેપારી અને રત્નકલાકારો ચિંતામાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે મંદીના લીધે દિવાળી પહેલા જ ઘણા કારખાના બંધ થઈ ગયા હતા. દિવસે ને દિવસે હીરા ઉદ્યોગની સ્થિતિ પડી ભાંગી હતી, જેના લીધે ઘણા રત્નકલાકારો છૂટક મજૂરીમાં લાગી ગયા છે, તો હીરાના વેપારીઓ પણ અન્ય ધંધા તરફ વળ્યા છે. સવાલ એ છે કે હીરા ઉદ્યોગ ક્યારે મંદીના માહોલમાંથી બહાર આવશે. પણ ખ્યાલ છે કે ડાયમંડમાં કેટલી મંદી છે, તો આની આ પોઝિશન રહેશે તો પુણેમાં પણ કારખાનાનો કોઈ ઓપનિંગ નહીં થાય, હીરા બજારમાં કોઈ ઓફિસ નહીં ખુલે, મુંબઈ માર્કેટમાં સુધારો આવે અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ થવા માંડે આપણા તૈયાર હીરા, તો જ પાછળ હીરા માલ જાય અને માર્કેટ ખુલે, તો જ હીરાનો ધંધો ચાલુ થાય.